પિસ્તોલ ની અણીએ ફોર્ચ્યુનર કાર ની લૂંટ ના મામલે ખેડા પોલીસે ગણતરીની કલાકોમાં લૂંટ નો ભેદ ઉકેલ્યો છે. લીંબાસી પોલીસે કાર નો ફિલ્મી ઢબે પીછો કરી લૂંટારૂને ઝડપી પાડ્યો. પોલીસે એક એરગન, પોલીસનું બોગસ ઓળખપત્ર જપ્ત કર્યું છે. આરોપીએ બાળકીના એડમિશન માટે લૂંટ કરી હતી. ઓએલએક્સ એપ ઉપર મોંઘી કારના માલિકનો સંપર્ક કરી સમગ્ર પ્લાન ઘડ્યો. લીંબાસી પોલીસે નાકાબંધી તોડી ફરાર આરોપીને પકડી પાડ્યો છે. વધુ વિગતે વાત કરવા માટે સંવાદદાતા સંદીપ અમારી સાથે જોડાઈ ગયા છે. સંદીપ, અહીં જે લૂંટ ચલાવવામાં આવી તે ફિલ્મી ઢબે ચલાવવામાં આવી અને આખરે આરોપીને ઝડપી પણ પાડવામાં આવ્યો છે. હાલ પોલીસે શું કાર્યવાહી હાથ ધરી છે? ચોક્કસ, જો રીના વાત કરવામાં આવે તો સમગ્ર ઘટના ગઈકાલની છે, ગઈકાલ સાંજની છે. આણંદ શહેરના એક જે નીતિશ સુથાર કરીને જે ઇસમ છે તેની ફોર્ચ્યુનર કાર માટે ઓલેક્સ ની જે કેપ છે તેના મારફતે ખંભાતના જે એક રાજવીર કરીને ઇસમ છે તેને કોન્ટેક્ટ કર્યો હતો ને ત્યારબાદ તે આણંદ ગંજ બજાર ની અંદર ગેરેજમાં પડેલી કારને ટેસ્ટ ડ્રાઈવ ના બહાને લઈ ગયો હતો. પોતે પોલીસ ની હોવાનું ઓળખ આપી અને તેને તે કાર માલિક ને પોતાના વિશ્વાસમાં લીધો હતો ને ત્યારબાદ તે સામરખા ચોકડે એટલે જે અમદાવાદ વડોદરા હાઈવે છે તેની અંદર તે ટેસ્ટ ડ્રાઈવ માટે લઈ ગયો હતો ને ત્યાં આગળ જે માણસો સાથે આવ્યા હતા કાર ની અંદર તે લોકોને એરગન બતાવીને તેને લૂંટ ચલાવી હતી અને ત્યારબાદ તે નડિયાદ તરફ ફરાર થયો હતો. પરંતુ કહી શકાય કે જે ખેડા જિલ્લા અને આણંદ જિલ્લા ની પોલીસ દ્વારા ત્યાં આગળ જે નાકાબંધી કરવામાં આવી હતી તેને લઈને જ કહી શકાય કે ખેડા જિલ્લાના લીંબાસ પોલીસ, લીંબાસી જે પોલીસ મથક છે તેના પીએસઆઈ અને પોતાના સ્ટાફ સાથે માલાબાર ચેકપોસ્ટ ઉપર પોતે ચેકિંગ કરી રહ્યા હતા અને તે ઘડીએ જ આ ફોર્ચ્યુનર કાર ત્યાંથી પસાર થતી હોય તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ગાડી ચાલકે અને જે લૂંટારું છે તેના દ્વારા ગાડી ઉભી રાખવામાં નથી પૂરપાટ ઝડપે તે ગાડીને વગાડી મૂકવામાં આવી હતી. ત્યારે તે જ વખતે લીંબાસી પોલીસે તેનો ફિલ્મી ડબ્બે પીછો કર્યો હતો અને ત્યાં ગાડી ચાંગણા કરીને ગામ છે ત્યાં ગાડી 35 કિલોમીટરની જે દોડા દોડીને પકડા પકડી હતી. ત્યારબાદ તે લૂંટારૂઓને પકડી પાડ્યો હતો અને તે બાદ સમગ્ર મામલે તેની પૂછપરછ કરતા રાજવીર પોતે ખંભાતમાં હાલ રહેતો હોય અને તેની પુત્રીને આગળ અભ્યાસ માટે સારી સ્કૂલમાં ભણાવવાની હોય તેને આ તકતો ઘડી કાઢીને લૂંટને અંજામ આવ્યો. પરંતુ પોલીસે હાલ તેને ધરપકડ કરીને આણંદ પોલીસને સોંપી આગળની કાર્યવાહી માટે વધુ તપાસ હાથ ધરી છે. જી, આભાર સંદીપ, તમામ વિગત લઈને અમારી સાથે જોડાવા બદલ.